થરાદમાં અત્યારે લોકડાઉનને લઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા માટે મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા દરરોજ 700 લોકોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ ભોજન હોસ્પિટલ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ભોજનના મેનુની વાત કરીએ તો દેશી રોટલા અને દહીંનું રાયતું અને શાક બનાવી લોકોને પીરસવામાં આવી રહ્યું છે. અત્યારે આ ભોજન બનાવવાની કામગીરીમાં 7 મહિલા અને 10 યુવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આ રસોડાની મુલાકાત બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે લીધી હતી. કામ ચાલુ કરું છે ત્યાંથી થરાદની અંદર થરાદ સિટીની અંદર મહાલક્ષ્મી યુવક મંડળના યુવકો દ્વારા રસોડું ચાલી રહ્યું છે. તેમાં આશરે સવારે 400 માણસોની રસોઈ થાય છે અને સાંજે 300 માણસોની રસોઈ થાય છે અને શેરીની બહેનો સેવા આપી રહી છે. પ્રજાપતિ સમાજની છે, મારી સમાજની છે, બધા ભેગા થઈને સેવા આપી રહ્યા છીએ અને આ બધી બહેનો તથા ભાઈઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ કામ કરે છે અને અમે પણ બધાને સંદેશ આપીએ છીએ કે તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ઘરે રહો અને સુરક્ષિત રહો. આપણે અત્યારે વાત કરીશું થરાદની અંદર. થરાદની અંદર જ્યારે લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો એ દિવસે થઈ લઈને અત્યારે આપ જોઈ શકો છો દરેશની અંદર વાંકના જે મહિલાઓ છે, એક જ પરિવારની પ્રજાપતિ જે મહિલાઓ છે, એ મહિલાઓ વાંકને રોજે રોજ સવાર અને સાંજે લોકો માટે શુદ્ધ ભોજન બનાવી રહી છે. દેશી રોટલા, શાક, દહીંનું રાયતું આવી અનેક વસ્તુઓ બને અને તમામ જે વસ્તુઓ છે એ વસ્તુઓ એના જે મહાલક્ષ્મી યુવક મંડળ છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે લોકો છે વાંકને દાતાઓ છે, દાતાઓ પણ વાંકને મોટા પ્રમાણમાં પોતાનું દાન પણ આપી રહ્યા છે. વાંકને પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી, પોલીસ કર્મચારીઓ તમામે તમામ આ જગ્યાની મુલાકાત પણ લીધી છે અને એક દિવસનું એટલે કહી શકાય કે સવારનું 400 લોકોનું ભોજન બને છે, સાંજનું 300 લોકોનું ભોજન, એટલે એક દિવસનું કહી શકાય કે આખા દિવસનું 700થી વધુ લોકોનું આ લોકો કને ભોજન બનાવે છે. દેશી ભોજન બનાવી અને થરાદની અંદર જે જીવન જરૂરિયાતમંદો છે, જરૂરિયાતમંદોને વાં કને આ ભોજન પૂરું પાડવામાં આવે છે. થરાદની જે હોસ્પિટલો છે, હોસ્પિટલોની અંદર પણ લોકો જે દર્દીઓ છે એ દર્દીઓના સગાઓ અને દર્દી છે એને પણ વાં કને આ ભોજન આ સંસ્થા દ્વારા દેવામાં આવે છે. એટલે કહી શકાય કે છેલ્લા લોકડાઉનને જ્યારેથી ચાલુ થયું ત્યારથી જ આ મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા ભોજન પૂરું પાડવામાં છે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.